ઉધનામાં રહેતા ઇલેક્ટ્રોનિકના શોરૂમના માલિકના ઘરેથી બેમજૂરી રૂપિયા 6,80,000 સોનાના ગરણા અને રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ચંદનવન સોસાયટીમાં રહેતા હેમંત બાબુભાઈ શાહ ઉધનામાં ઇલેક્ટ્રિકનો શોરૂમ ધરાવે છે અને તેઓના ઘરે હાલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે માલિકે કબાટમાંથી રોકડ કાઢી તે વખતે ત્યાં કામ કરતા બે મજૂરો હાજર હતા, જેથી તેઓ બંને કબાટમાં લાખોની રકમ હોવાની ગંધ આવી જતા 27મીએ બંને મજૂરો કમલેશ ડામોર અને ભરત ભુરિયાએ કબાટમાંથી સોનાના ગરણા 6.60 લાખના તથા રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 6,80,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે બંને મજૂરોની ડિટેલ ઉધના પોલીસને સોંપી હતી. ઉધના સાઉથ ઝોનની સામે ચંદનવન સોસાયટીમાં બ્લોક નંબર C 43/44માં રહેતા શ્રી અને આ કામના ફરિયાદી એવા શ્રી હેમંત બાબુલાલ શાહ કે જેઓના મકાનમાં છેલ્લા 6-1 માસથી રિનોવેશનનું કામકાજ ચાલે છે. આ રિનોવેશનની અંદર કોન્ટ્રાક્ટર અને કડિયાઓ અને મજૂરોની સાથે 6-8 જણા કામ કરે છે. ગઈકાલ તારીખ 5મીએ સાંજના 4-1 વાગ્યાના સુમારે તેમના ડ્રોઈંગ રૂમની અંદર રિનોવેશનનું કામ બંધ હતું તે વખતે ઘરની સાફ સફાઈ કરતા ફરિયાદીને માલુમ પડેલ કે ડ્રોઈંગ રૂમની અંદર શોકેસ જે હતું શોકેસના ખાનામાં તેમણે પોતાના ઘરના 20,000 રૂપિયા રોકડા અને સોનાના લગભગ 44 તોલા જેટલું સોનું મૂકેલું તે આ એમના ઘરે જે રિનોવેશનનું કામ કરતા હતા તે કડિયાઓ ચોરી અને નાસી ગયેલા છે તે વિગતની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જાય એવી આશા છે. ઉધના પોલીસે ચોરીની ફરિયાદ લઈ મજૂરો કમલેશ અને ભરત વિરુદ્ધ ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.